नमस्कार विद्यार्थी मित्रों, हूँ बीना शाह। आज आपणे धोरण सात गुजराती में व्याकरणनो टॉपिक अर्थभेद लईशुं। विद्यार्थी मित्रों, लेखन में भाषा शुद्धि एक अनिवार्य अंग है। गुजराती ए आपणी मातृभाषा है। विद्यार्थीओ घणा वखत लेखन में जो ध्यान न राखे अने खोटी जोड़नी लखे तेमज विराम चिन्हों अनुस्वारनी जो भूल करे तो आखो वाक्यनो अर्थ बदलाई जाए छे। घणीवार मात्र एक अनुस्वारनी भूलथी वाक्यनो अर्थनो अनर्थ थई जाए छे। वाक्यमां सामान्य लागतुं अनुस्वार ए वाक्यनो आखो अर्थ बदली नाखे छे। अने कहेवाय छे के साची जोड़नी लागे वाली। आ वीडियो में आपणे एवाज केटलाक शब्दों जोईशुं। सौथी पहला आपणे अनुस्वार भेदथी अर्थमां परिवर्तन आवे छे ते जोईशुं। सामान्य रीते अर्थभेद एटले एवा बे शब्दों के बोलवामां आपणने थोड़ूक आगू पाछू लागे पण ए बोलवाथी अर्थनो अनर्थ घणीवार थई जाय छे। सौथी पहला आपणे जोईए अनुस्वार भेदथी अर्थमां परिवर्तन। सौथी पहेलुं छे एकाकी, एकलू, एकांकी, एक अंकनी नाटिका। एकांकी ए साहित्य प्रकार छे। उदर पेट, उंदर एक जीव, कटक सैन्य, कंटक कांटो, कप प्यालो, कंप ध्रुजारी, खड़ घास, खंड एक भाग, गज हाथी, गंज ढगलो, काप कापवू, कांप ठरेलो कादव, मजूरी मेहनत, मंजूरी परवानगी, मां माता, मां अंदर, वश शरणे, वंश कूड, होश भान, होश उमंग। जेम अनुस्वार भेदथी अर्थमां परिवर्तन थाय छे एवी ज रीते जोड़नीथी पण अर्थमां परिवर्तन थाय छे। आमां जुओ बंनेने दीर्घય છે સીટી તો સિસોટી, આમાં સને રસ્વઈ, ટને દીર્ઘય તો સીટી તો શહેર। અહીં જુઓ વધુ ધને રસ્વઉ વધારે, વધુ છોકરાની વહુ ધને દીર્ઘઉ છે। જીન જને દીર્ઘઈ, જીન એક જાતનું ભૂત અને જીન જને રસ્વઈ જૈન તીર્થંકર। દિન દિવસ, દિન ગરીબ, કુલ વંશ કુટુંબ, કુલ કને દીર્ઘઉ છે કિનારો। ગુણ માર્ક, ગુણ કોથળો, દ્વીપ હાથી, દ્વીપ ટાપુ, ધૂની નદી, ધૂની તરંગી, રવિ સૂર્ય, રવિ શિયાળુ પાક, સુત પુત્ર, સુત સારથી, સુર દેવ અને સુર સને દીર્ઘઉ સુર અવાજ, શિલા સને રસ્વઈ પથ્થર, શિલા શીલવંતી સ્ત્રી। એવી જ રીતે ગ અને ઘવાળા શબ્દોનો અર્થભેદ તમે બોલશો એટલે તરત તમને ખબર પડશે। ગળી આંટી ગાંઠ, ઘડી ક્ષણ, ગણ સમૂહ વર્ગ, ઘણ મોટો અથોડો, સંઘ ટોળું અને સંઘ સોબત, ઘણું ગુણ
ગુણાકારમાં વપરાતો આ દાખલા તરીકે આપણે કહીએ છીએ ચાર ગણું, પાંચ ગણું, દસ ગણું, તે અને ઘણું, ખૂબ, ગાડું, બળદ ગાડું, એક જાતનું વાહન, ઘાડું, ગીચ. આપણે બોલીએ એટલે તરત ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો ગ અને ઘમાં. એવી જ રીતે ર અને અળવાળા શબ્દોનો અર્થભેદ. અજર, ઘડપણ ન આવે તેવું. આપણે નથી કહેતા અજર અને અમર, એટલે એ છે આ અજર, ઘડપણ ન આવે એવું. અજળ, જળ ન હોય તેવું. આકરું, કઠણ. આકડું, ઝટ ગુસ્સે થાય તેવું. આરસ, સંગે મરમરનો પથ્થર. આળસ, સુસ્તી, એધીપણું. કમર, કેડ. કમળ, એક જાતનું ફૂલ. જુવાર, જાર, એક જાતનું ધાન્ય છે, અનાજ. જુવાળ, સમુદ્રની ભરતી. ઢોર, જનાવર. ઢોળ, ધાતુને આપવામાં આવતો ઓપ. ભાર, વજન. ભાળ, ખબર અને સંભાળ. શૂર, બહાદુર. શૂળ, કાંટો. એવી જ રીતે શ, શ અને સ વાળા શબ્દોનો અર્થભેદ તમે બોલશો એટલે તરત તમને ખ્યાલ આવશે. રાશ, દોરડું. રાસ, ગરબો. શત, સો. સત, સત્ય. શરત, હોળ, કરાર. શરત, નજર અને ધ્યાન. શાખ, આબરૂ. શાખ, ઝાડ પર પાકેલું ફળ. કેશ, વાળ. કેસ, મુકદ્દમો. શાપ, બદદુઆ. સાપ, સર્પ. સૂર, નાદ, અવાજ. શૂર, પરાક્રમી. વિશી, ભોજનાલય. વિશી, વિષનો સમૂહ. વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાંચ રીતે અર્થભેદ જોયા. અનુસ્વારભેદથી અર્થમાં પરિવર્તન, જોડણીથી થતું અર્થમાં પરિવર્તન, ગ અને ઘવાળા શબ્દોનો અર્થભેદ, ર અને ળવાળા શબ્દોનો અર્થભેદ, શ, શ, સ વાળા શબ્દોનો અર્થભેદ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને એક સામાન્ય લાગતી ભૂલથી અર્થનો અનર્થ થઈ જાય છે, અને માટે જ ગુજરાતી ભાષામાં લખતા ખાસ ધ્યાન રાખવું, કારણ કે ગુજરાતીમાં ભાષા શુદ્ધિ લેખનમાં ખૂબ જ અને ખૂબ જ જરૂરી છે. આ તમને હું વર્કશીટ રૂપે ફાઇલ મોકલીશ, જે તમારે CW માં લખવાની રહેશે. અસ્તુ.